ભરૂચમાં આગ લાગતા છ મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ છે. ઘટના છે અંકલેશ્વર સ્થિત પડકોદરાની કે જ્યાં મંગલમ રેસીડેન્સીના પાર્કિંગમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવી દીધી હતી. જોકે મંગલ રેસીડેન્સીમાં એક જ મહિનામાં બીજી વાર આગ લાગતા સવાલ ઉઠી રહ્યા છે. શું એ કોઈનું ઠીકર છે કે પછી અકસ્માત, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. એક જ મહિનામાં બે વખત આગ લાગવાનો બનાવ, ત્યારે આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જો આગ લાગી છે તો વારંવાર લાગતી આગને આખરે શા માટે રોકવામાં નથી આવતી, અને જો આગ લગાવવામાં આવી છે તો આ ટીખળ કોના દ્વારા કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરી રહી છે પોલીસ. આગમાં છ મોટરસાયકલ બળીને ખાક થઈ ગયા હોવાની જાણકારી સામે આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી. આ આગ પર કાબુ ચોક્કસથી મેળવી લેવાયો છે, પરંતુ પોલીસે તપાસ હવે તેજ કરી છે. કારણ કે આ મંગલમ રેસીડેન્સીમાં પાર્કિંગમાં એક જ મહિનામાં બીજી વખત આગ લાગી છે, ત્યારે અંગે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા અંકિત મોદી. અંકિત, એક જ મહિનામાં બે વખત આગ લાગવાની આ ઘટના, આગ લાગી કે લગાવી તે પણ પ્રશ્ન અત્યારે. હજી ચોક્કસ અંકલેશ્વર, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. એક જ મહિનામાં પાર્કિંગ સ્પેસમાં બીજી વાર આગનો બનાવ છે. એક મહિના અગાઉ આ આગની ઘટનામાં એક ફોર વ્હીલર બળીને ખાક થઈ ગઈ છે, જયારે અગાઉ રાતે જે આગ લાગી તેમાં છ જેટલી બાઇકો બળીને ખાક થઈ ગઈ છે. મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હાલમાં મામલો તપાસ શરૂ કરી છે, અને આ એક ચિત્ર છે કે અકસ્માત છે તેના તપાસ શરૂ કરી છે. આભાર અંકિત તમામ વિગતો બદલ. તો પોલીસ હજુ એ મામલે તપાસ કરી રહી છે કે આખરે આ આગ કેવી રીતે લાગી. જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે આગમાં કોઈ જાનહાનિ નથી.